સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રાસડોળ ખાતે આવેલા પૌરાણિક હનુમાન દાદાના મંદિરે કાળી ચૌદશનો ભવ્ય યજ્ઞ પરંપરાગત રીતે યોજાયો હતો, જેમાં લાખો હનુમાન ભક્તો, ઉપાસકો અને સાધકોએ આ યજ્ઞનો લાભ લીધો હતો. પ્રાંતિજથી 5 કિલોમીટર દૂર રાસલોડ ગામ પાસે હજારો વર્ષ પુરાતન હનુમાનદાદાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળી ચૌદશના દિવસે મોડી રાત સુધી ભવ્ય યજ્ઞ યોજાયો હતો, જેમાં અમદાવાદ, રાજકોટ, મુંબઈ, સુરત, હિંમતનગર સુધીના શ્રદ્ધાળુ ઉમટી પડી યજ્ઞ અને દર્શનનો લાભ લીધો હતો. જ્યારે મંદિરમાં અન્નકૂટ પણ ભરવામાં આવ્યો હતો તો હનુમાન ચાલીસા કવચના પઠનું પઠન કર્યું હતું. આ વર્ષે પણ કાળી ચૌદશે મંદિરને ભવ્ય ડેકોરેશનથી શણગારી ભવ્ય અગ્નોત્સવ આરતીનું આયોજન ભક્તો તથા ટ્રસ્ટી મંડળના પ્રમુખ રહીશભાઈ કસબાજી દ્વારા કરવામાં આવ્યું હતું. મહાઆરતી મહાપ્રસાદના પણ સુંદર આયોજનો કરવામાં આવ્યા હતા. જ્યારે આ મંદિરના મુખ્ય કાર્યકર્તા અને મુસ્લિમ હિન્દુ અગ્રણી રહીશભાઈ કસબાતી છે અને હનુમાન દાદાના વિવિધ પ્રસંગોની વાર તહેવારોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર પંથક તથા દૂર દૂરથી ઉમટી પડેલ ભક્તો સાધનોનું સુંદર સ્વાગત સેવાઓ રાસલોડ મંદિર આશ્રમ દ્વારા કરવામાં આવે છે. તથા દિવાળી તથા નૂતન વર્ષ પ્રસંગે રાસલોડ કષ્ટભંજન હનુમાનજી આશ્રમ તરફથી સર્વે દર્શકો, સાબરકાંઠા જિલ્લાના તમામ રહેવાસીઓ તથા ભક્તજનને જય શિયારામ તથા દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ. આજના કાળી ચૌદશ નિમિત્તે અહીંયા મારુતિ યજ્ઞ તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આશ્રમ તરફથી આવે છે. હજારો ભક્તો તેનો લાભ લે છે. તો પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે પણ હનુમાન ભક્તોની ભીડ જોવા મળી હતી અને સવારથી જ લોકો હનુમાન મંદિર ખાતે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. તો ધાર્મિક પરંપરા માન્યતા મુજબ હનુમાન મંદિર ખાતે ઘરનો રહેલ કકરાટ દૂર કરવા તથા ઘરમાં સુખ શાંતિ બની રહે તે માટે વડા, દારવડા તથા તેલ ચઢાવવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. પ્રકાશનું પર્વ દીપાવલી આપ સૌના માટે આપના જીવનમાં નવી જ્યોત પ્રગટાવે અને આપનું જીવન ખૂબ સુખી રહે. આવનારું નવું વર્ષ મારી ખાસ કરીને પ્રાંતિજ તાલુકાની જનતા માટે ખૂબ સારું રહે એવી ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું અને આવનારું નવું વર્ષ પ્રાંતિજ તાલુકાની જનતા માટે શુભદાયી, ફળદાયી, યશદાયી નીવડે એવી આપ સૌને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ZS TV સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે અને આ તમામ ચીજોના GSTV, ZS TV ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તે એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલક શ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે,
લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ.